बनासकांठा जिल्लामां छेल्ला घणा समयथी रेतीनी मोटा प्रमाणमां चोरी थती होवानी फरियादना आधारे भूस्तर विभाग द्वारा रेड करी लाखो रूपियानी गैरकायदेसर रेती भरेल ट्रक झड़पी कायदेसरनी कार्यवाही हाथ धरी छे। बनासकांठा जिल्लामांथी पसार थती बनास नदीनी रेती चणतर माटे सारी उपयोगी छे, जेना लीधे बनास नदीनी रेती गुजरात सहित राजस्थानमां ट्रको मार्फते पूरी पाडवामां आवे छे। सरकार द्वारा लीज धारकोने नियम प्रमाणे खोदकाम अने ट्रको भरवा माटे परमिशन आपवामां आवे छे, परंतु लीज धारको पैसा कमावानी લાયમાં નદીમાં આડેધડ ખોદકામ કરી ટ્રકો ઓવરલોડ ભરવામાં આવે છે, જે અંગેની ફરિયાદ વારંવાર પાલનપુર ભૂસ્તર વિભાગમાં આવે છે। અગાઉ પણ પાલનપુર ભૂસ્તર વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ચોરી કરતા લીજ ધારકોને પકડી દંડ કરવામાં આવ્યો હતો, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, જે મામલે ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમ છતાં પણ કેટલાક ડમ્પર ચાલકો રોયલ્ટી વગર રેતી ભરી સરકારને નુકસાન કરી રહ્યા છે, જે અંગે ફરિયાદ મળતા જ ડીસા નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરી હતી, જેમાં 2 દિવસમાં જ ડીસા પાસેથી બનાસ નદીમાંથી રોયલ્ટી ચોરી કરી રેતી તસ્કરી કરતા 5 વાહનો ઝડપી પાડ્યા હતા, જેમાં 2 ટ્રેક્ટર અને 3 ડમ્પર સહિત કુલ 40,40,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો। એટલું જ નહીં, પરંતુ વાહન ચાલકો અને લીજ ધારકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્યાર સુધી માત્ર રોયલ્ટી ચોરી કરી જતા ડમ્પર ચાલકોને દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ આ વખતે જે જગ્યાએથી રેતી ભરવામાં આવી હતી તે લીજ માલિક અને વાહન ચાલકો સહિત કુલ 11 લોકો સામે ફરિયાદ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડીસા પોલીસ દ્વારા રેતી તસ્કરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરતા અન્ય ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। ગઈકાલ તારીખ 27ના રોજ SDPO ડીસા તથા ટીમ દ્વારા આખોલ 4 રસ્તાથી 3 આઈવા ટ્રક તથા રાજમંદિર 4 રસ્તા પાસેથી 2 ટ્રેક્ટરો ઇલીગલ રેતી ચોરીના આધારે ના ગુનામાં અટક કરવામાં આવ્યા છે, જે અંતર્ગત 5 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 3 ગુના ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તથા 2 ગુના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા છે, અને કુલ 8 આરોપીઓની અટક કરવામાં આવી છે તથા તેમની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે। આ ગુનામાં ટોટલ 40 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેની આગળની તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે, અને આ જે ગુનો છે તેમાં MMDR એક્ટની સેક્શન 21 તથા IPC 379-114 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।